નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિપુલ રાઠોડમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે આધાર કાર્ડ જેવું બીજું યુનિક હેલ્થ કાર્ડ બનાવવામાં આવેલું છે તેને ચર્ચા કરવાના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી દીધો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આધાર કાર્ડ જેવું યુનિક હેલ્થ કાર્ડ વડાપ્રધાન મોદી આ મહિને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન યોજનાનો પ્રારંભ કરે એવી સંભાવના કેન્દ્ર સરકારે યુનિક હેલ્થ આઈડી કાર્ડ બનાવવાની તૈયારી પૂરી કરી લીધી છે આ કાર્ડમાં આરોગ્ય સંબંધી બધી જ માહિતી નોંધાયેલી હશે તમે બીજા રાજ્યમાં કે શહેરમાં જાઓ તો પણ તમારા મેડિકલ રિપોર્ટ્સ સાથે લઈ જવાની જરૂર નહીં પડે કેમકે તમારી પૂરી મેડિકલ હિસ્ટ્રી હેલ્થ કાર્ડમાં નોંધાયેલી હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને જ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરી શકે છે તેમાં ડૉક્ટર્સ હોસ્પિટલ લેબ અને કેમિસ્ટ સુ કેમિસ્ટ સુધીની એક નોંધાયેલી હશે જેનો પાયલટ પ્રોજેક્ટ ગત વર્ષે આંદમાન નિકોબાર ચંદીગઢ દાદરા અને નગર હવેલી દીવ દમણ લદ્દાખ અને લક્ષદ્વીપમાં શરૂ થયો હતો આ રાજ્યોમાં યુનિક કાર્ડ બનવાનું શરૂ થઈ ચૂક્યું છે હવે આ યોજના દેશભરમાં લોન્ચ કરાશે હેલ્થ કાર્ડ કેવી રીતે બનશે તો તેમાં યોજના જાહેર થતાં જ ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન આવશે એનડીએચએમ હેલ્થ રેકોર્ડ પીએચઆર એપ ઉપલબ્ધ થશે જેના દ્વારા રજિસ્ટ્રેશન થશે યુનિક આઈડી ચૌદ ડિઝિટનું હશે જે તમે તમારા મોબાઈલથી પણ રજિસ્ટ્રેશન કરી શકશો જેમની પાસે સ્માર્ટફોન ન હોય તેઓ હેલ્થ કાર્ડ ક્યાં કેવી રીતે બનાવડાવી શકશે રજીસ્ટર્ડ સરકારી ખાનગી હોસ્પિટલ કમ કમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર વેલનેસ સેન્ટર કોમન સર્વિસ સેન્ટર જેને આપણે સીએસસી સેન્ટર કહીએ છીએ વગેરે સ્થળે કાર્ડ બનશે ત્યાં નામ જન્મ તારીખ મોબાઈલ નંબર જેવી સામાન્ય વિગતો પૂ પૂછાશે હેલ્થ કાર્ડનો ફાયદો શું કાર્ડમાં તમારા આરોગ્ય અંગેની તમામ માહિતી ડિજિટલ ફોર્મેટમાં નોંધાયેલી રહેશે આખી મેડિકલ હિસ્ટ્રી અપડેટ થશે હશે તમને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે જશો તો તમને જૂના તમામ રેકોર્ડ ત્યાં જ ડિજિટલ ફોર્મેટમાં મળી જશે તમે કોઈ બીજા શહેરની હોસ્પિટલમાં જશો તો ત્યાં પણ યુનિક કાર્ડ દ્વારા ડેટા જોઈ શકાશે જેથી ડૉક્ટર્સને સારવારમાં સરળતા રહેશે સાથે જ નવા રિપોર્ટ કે પ્રા પ્રાથમિક તપાસ વગેરેમાં ખર્ચાતો સમય નાણાં બચી જશે કાર્ડમાં વિગતો કેવી રીતે નોંધાશે કાર્ડ બન્યા બાદ પા પાછલા તમામ રિપોર્ટ્સ તમારે જાતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે પણ ભવિષ્યના તમામ રિપોર્ટ્સ ઓટોમેટિકલી અપલોડ થતા રહેશે દાખલા તરીકે કોઈ ડિસ્પેન્સરી કે હોસ્પિટલમાં તમારી તપાસ વગેરે થશે તો તેના રિપોર્ટ્સ તમારા યુનિક આઈડી કાર્ડમાં નોંધાયેલા ચૌદ ડિજિટના યુનિક નંબર દ્વારા કાર્ડ સાથે લિંક થઈ જશે હોસ્પિટલમાં એનડીએચએમ કર્મી તમા તમારી મદદ માટે હાજર હશે કાર્ડમાં કઈ કઈ વિગતો હશે તમારા મેડિકલ રેકોર્ડ અંગેની દરેક માહિતી તેમાં નોંધાયેલી હશે ત્યાં સુધી કે ગઈ વખતે કઈ દવાની તમામ તમારા પર શું અસર થઈ અને શું નહીં દવા બદલાય તો કેમ બદલાય તેનાથી ડૉક્ટરને સરળ સારવાર દરમિયાન કેસ સમજવામાં ઘણી સરળતા રહેશે બીજા શહેરમાં ડેટા કેવી રીતે મળશે ડેટા હોસ્પિટલમાં નહીં પણ ડેટા સેન્ટરમાં હશે જેને કાર્ડ દ્વારા જોઈ શકાશે એમ જ માની લો કે તમે ક્યાંય સારવાર માટે જશો તો આ કાર્ડ તમારા માટે આધાર કાર્ડની જેમ મહત્ત્વનું રહેશે હેલ્થ ડેટા કોઈ પણ જોઈ શકશે ના કાર્ડમાંનો કાર્ડમાંનો ડેટા ત્યારે જ જોઈ શકાશે કે જ્યારે તમે તેનો ઓટીપી શેર કરશો અને ઓટીપી ત્યારે જ જનરેટ થશે કે જ્યારે કાર્ડનો ચૌદ ડિજિટનો નંબર રજિસ્ટર હોસ્પિટલમાં કે કોમ્પ્યુટરમાં નોંધાશે તે પછી ઓટીપી અપાતા સ્ક્રીન પર ડેટા દેખાશે પણ તેને કોપી કે ટ્રાન્સફર નહીં કરી શકાય પછી બીજા દર્દીનો ડેટા શોધવામાં આવે ત્યારે પહેલાં દર્દીનો ડેટા લોક થઈ જશે જેને ફરી જોવા માટે ફરી ઓટીપી આપવો પડશે તો શું તે ડેટા ટ્રાન્સફર નહીં થઈ શકે થઈ શકશે પણ તમે મંજૂરી આપો ત્યારે કોઈ તમારો ડેટા ટ્રાન્સફર કરવા કે જોવા માગે તો તમારી પાસે ઓટીપી માગશે તમે મંજૂરી નહીં આપો તો ડેટા નહીં દેખાય હેલ્થ કાર્ડ બનાવડાવું ફરજિયાત હશે ફરજિયાત નહીં હોય તમારે કાર્ડ બનાવવું છે કે નહીં તે તમારા પર નિર્ભર છે જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો